મહેસાણા જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર ઓડિટોરિયમ ખાતે મા કેર કાર્યક્રમ યોજાયો. મહેસાણા જિલ્લામાં કેર કાર્યક્રમમાં જે જિલ્લામાં વડા એસપી અચલ ત્યાગી ઉપસ્થિત રહ્યા તથા મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર ઓમ પ્રકાશ ડીડીઓની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં મુખ્યત્વે મહેસાણા જિલ્લાની ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેટ શાળાની ધોરણ 6 થી 12 ની અંદાજિત 75,000 કિશોરીઓને આવરી લેવાની છે, જેમાં કિશોરીનું દર 3 મહિને હિમોગ્લોબિન મીટરથી લોહીની તપાસ અને દર મહિને ફોલોઅપની સાથે કિશોરીઓને પ્રેઝન્ટેશન મારફતે એનિમિયા વિશે જાગૃત કરી તમામ કિશોરીઓને સમાજમાં સોશિયલ ચેન્જ મેકર તરીકે બનાવવું લક્ષ્ય છે, જેની કામગીરી લગભગ 1 સપ્ટેમ્બર આજુબાજુથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તે સંદર્ભે પોલીસ ક્વાર્ટર એસપી ઓડિટોરિયમ હોલ ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, RBSKE ટીમ, ફિમેલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેકનિશિયન, આયુષ મેડિકલ ઓફિસરને તાલીમ અપાઈ. ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા. શું કહેવા છો અને કઈ રીતે આજે સમગ્ર કાર્યક્રમ હતો? આજે આપણા જિલ્લામાં કામ કરતા તમામ કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ, ફિમેલ હેલ્થ વર્કર્સ, મેડિકલ ઓફિસર્સ અને આરોગ્ય ક્ષેત્રના જે પણ ફિલ્ડ લેવલના કામગીરી કરે છે તમામ ફિલ્ડ લેવલ વર્કર્સની એક વર્કશોપ યોજવામાં આવી છે. આ વર્કશોપના ટોટલ 6 ચરણ છે અને અત્યારે એક બેચ તરીકે અમે 3 દિવસમાં પૂરા કરીશું. આનું ઇન્ટેન્શન આ છે કે આપણા જિલ્લામાં જે માતા મરણ દર અને પાંડુરોગનો પ્રભાવ ઘટાડવા માટે આ બધાને એક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી આ લોકો પોતાના જ્ઞાનમાં વધારો કરીને ફિલ્ડમાં ખૂબ સારી કામગીરી કરી શકે. અને આપણા જિલ્લામાં લગભગ 75,000થી વધુ જે કિશોરીઓ છે, આ કિશોરીઓનો હિમોગ્લોબિનની તપાસ થાય સ્કૂલ્સમાં. અને આ પૂરા કાર્યક્રમના અંતે તમામ કિશોરીઓને એનિમિયા વિશે ખૂબ સારી નોલેજ હોય, જેથી આ બધી કિશોરીઓ જે છે આપણા સમાજમાં જઈને સમાજના લોકોને પણ એનિમિયા વિશે જાણકારી આપી શકે અને પોતાના પરિવારમાં, પોતાના સમાજમાં જે એનિમિયાનો પ્રભાવ છે આને ઓછું કરી શકાય. આને માટે આરોગ્ય ખાતાની ટીમ CDHO સાહેબના માર્ગદર્શનમાં હિમોગ્લોબિનોમીટરનો પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. આ વર્ષે જિલ્લા પંચાયત દ્વારા લગભગ 50 લાખના ખર્ચે હિમોગ્લોબિનોમીટરની ખરીદી કરવામાં આવી છે અને આ તમામ હિમોગ્લોબિનોમીટર જે છે અમારા ફિલ્ડ લેવલ વર્કર્સને આપવામાં આવશે, જેથી આ ફિલ્ડ